જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 5 પાયાના આકારની સમજૂતી આપણે ગયા વિડિયો સુધીમાં પાડે 5.8 સુધી શીખ્યા છીએ. આજે આપણે 5.9 નો અભ્યાસ કરવાના છીએ. ચલો એમાં જોઈએ તો સૌથી પહેલા આપણે એના શું આવે છે એટલે કે અહીંયા દ્વિપરિમાણીય આકાર અને ત્રિપરિમાણીય આકાર વિશે આપણે પહેલા સમજી લઈએ, ત્યારબાદ આપણને ખ્યાલ આવશે. દ્વિપરિમાણીય આકાર કોને કહેવાય? તો કે એવી આકૃતિ કે જેને બે જ માપ આવેલા હોય, બરાબર, જેને બે જ માપ આવેલા હોય તેવી આકૃતિને દ્વિપરિમાણીય આકાર કહે છે. બે માપમાં કયા બે માપ? તો કે લંબાઈ અને પહોળાઈ. જે આકૃતિને લંબાઈ અને પહોળાઈ એવા બે જ માપ આવેલા હોય તેવી આકૃતિને દ્વિપરિમાણીય આકાર કહે છે. આ આકાર છે એ જગ્યા રોકતી નથી. દાખલા તરીકે આપણે ફૂલસ્કેપ પેજ હોય, એ લંબ ચોરસ છે, બરાબર, તો એ જગ્યા નથી રોકતું. એક એટલે ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ, આપણે બધા આકાર આપણે દોરીએ છીએ, એ જગ્યા નથી રોકતા, બરાબર, એટલે એને દ્વિપરિમાણીય આકાર કહેવાય છે. ટૂંકમાં એને 2D એટલે કે 2 ડાયમંડ્સ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ત્રિપરિમાણીય આકારની વાત કરીએ તો કે ત્રિપરિમાણીય આકાર કે એવા આકારો કે જેને 3 માપ હોય છે. કયા 3 માપ? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એવા 3 માપ આવેલા હોય તેને આપણે ત્રિપરિમાણીય આકાર કહીએ છીએ. ત્રિપરિમાણ આકાર હોય છે એ જગ્યા રોકે છે. કેવી રીતે? તો કે એમાં આપણે શું હોય? તો કે સમઘન, લંબઘન. સમઘન એટલે કે આપણે રમવાનો જે તમારો ક્યુબ આવે છે એ, હવે તમે ક્યુબ છે એ તમારે જગ્યા રોકશે, બરાબર. પછી કોઈ લંબઘન છે, આપણે કંપાસ બોક્સ છે, બરાબર, એ બધી જગ્યા રોકે છે. લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એટલે કે ઊંચાઈ મીન્સ જાડાઈ, એવી રીતે એટલે એ જગ્યા રોકે છે. એટલા માટે એ વસ્તુને ત્રિપરિમાણીય આકાર કહે છે. 3 માપ હોવાથી એને ત્રિપરિમાણીય આકાર કહેવાય છે, બરાબર. એને ટૂંકમાં શું કહેવાય? તો કે 3D એટલે કે 3 ડાયમંડ્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અહીંયા આપણે એક લખેલું છે, જોઈએ કે જેને લંબાઈ અને પહોળાઈ જેવા બે જ માપ હોય તેવા આકારોને આપણે દ્વિપરિમાણીય આકારો કહે છે. આ આકૃતિઓ જગ્યા રોકતી નથી તેને ટૂંકમાં 2D એટલે કે 2 ડાયમંડ્સ કહેવામાં આવે છે. એમાં શું આવે, કેવા આકારો આવે? તો કે ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ, બરાબર, આવા આકારો આવે છે. ત્યારબાદ ત્રિપરિમાણીય આકારો કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એવા 3 માપ આવેલા હોય એને ત્રિપરિમાણીય આકારો કહે છે. આવી આકૃતિઓ જગ્યા રોકે છે. આપણે વાત કરી કે સમઘન, આવડો રમવાનો ક્યુબ, એ રીતે, બરાબર, એને 3D કહેવાય છે એટલે કે 3 ડાયમંડ્સ. દાખલા તરીકે ઘન, લંબઘન, નળાકાર, શંકુ, આપણે તમારે ટેનિસ બોલ, ક્રિકેટ બોલ, આ બધી વસ્તુઓ છે એ ત્રિપરિમાણીય આકારો છે, 3 ડાયમંડ્સ છે. એ બધી વસ્તુઓ શું? જગ્યા રોકે છે, બરાબર. ચલો હવે આપણે આગળ 5.9માં આગળ અભ્યાસ કરીએ. ચલો સ્વાધ્યાય 5.9માં આપણે પહેલો દાખલો જોઈએ તો અહીંયા આપણને કીધું છે કે જોડકું જોડવાનું છે અને એના બે ઉદાહરણો આપવાના છે. હમણાં આપણે દ્વિપરિમાણીય આકાર અને ત્રિપરિમાણીય આકાર વિશે આપણે શીખ્યા, એના ઉપરથી છે. આમાં તમે જોવો છો કે શંકુ આકાર આપણને ક્યાં આપેલો છે, અહીંયા આપણે લખવાનું છે 1, 2, 3, 4 અને 5. તો તમે જોઈ શકો છો કે શંકુ આકાર ક્યાં છે. તો અહીંયા આપણને 2 નંબર છે, એકની એની સામે શું આવશે? તો કે બીજા નંબરની આકૃતિ છે એ શંકુ આકારની આપણને જોવા મળે છે. હવે શંકુ આકારમાં આપણે 2 ઉદાહરણો આપવાના કીધા છે, તો કયા આવશે? તો એક આવશે આપણે આઈસ્ક્રીમ કોન, અને બીજું આવશે જોકરની ટોપી, અથવા તમારે બર્થડે કેપ પણ લખી શકે. આપણે બર્થડેની કેપ હોય છે તે પણ એવી જોઈ છે એટલા માટે. ચલો ગોળો છે, તો ગોળો આપણે અહીંયા જોઈ શકો છો 4 નંબર ઉપર, એટલે અહીંયા તમે બી આકૃતિની સામે લખશો 4 નંબર, બરાબર, ગોળાનું છે. તો ગોળામાં શું આવે? તો કે લાડુ અને ક્રિકેટ બોલ. મેં હમણાં જ વાત કરી આપણે ત્રિપરિમાણીય અને દ્વિપરિમાણીય આકારો સમજાવતા હતા ત્યારે છે, બરાબર. ચલો સી આકાર છે, શું છે? તો કે નળાકાર છે. તો આપણને 5 નંબરનું જોવા મળે છે નળાકાર. નળાકારમાં શું આવશે? તો કે રોડ રોલર અને અનાજનું પીક. પછી ડી આકારમાં જોવાનું છે, તો કે ડીમાં શું છે? તો કે લંબઘન. તો લંબઘન આપણને અહીંયા 3 નંબરમાં જોવા મળે છે. તો એમાં શું આવે? પુસ્તક,
પછી શું આવશે તો કે કંપાસ લંબઘન આકાર છે બધા ચલો પછી ઈ ઈ આકાર આપ્યો છે પિરામિડ તો પિરામિડ છે આપણે ફર્સ્ટ આપેલું છે એમાં શું આવશે તો કે ઇજિપ્ત નો પિરામિડ અને બીજું સમ હીરો બરાબર ચલો આ રીતે આપણને આપણે બીજા બે ઉદાહરણો આપણને જોવા મળે છે આ સિવાયના પણ આપણે વિચારી શકીએ કે અહીંયા જે છે અનાજ નુપી એમાં અંજીરના રોલ પણ આવી શકે છે લાડુ છે તો એમાં ટેનિસ બોલ આવી શકે બરાબર આપણે અહીંયા વધારાનું એક એક ઉદાહરણ આપણે હજુ લખી શકીએ ચલો પ્રશ્ન નંબર 2 કે અહીંયા આપણને અમુક આપેલી છે રકમો એટલે કે એક્ઝામ્પલ આપેલા છે તો એ જોવાનું છે કે કયો આકાર છે એમ તમારા સાધનની પેટી તો હમણાં જ આપણે આગળ જોયું કે બે બે એક્ઝામ્પલ આપવાના હતા બરાબર તો એમાં આપણે જોયું કે મેં તમને લખ્યું હતું કે કંપાસ બોક્સ એ આપણા સાધનની પેટી જ છે તો એ કેવો આકાર કહેવાય તો કે લંબઘન આકાર કહેવાય પછી ઈંટ છે તો ઈંટ પણ કેવો છે તો કે લંબઘન આકાર છે ત્રીજું દિવાસળીની પેટી એ પણ આપણો કેવો છે તો કે લંબઘન આકાર છે અને રોડ રોલર તો આપણે આગળ હમણાં જોયું રોડ રોલર મેં લખ્યું હતું એક્ઝામ્પલમાં એ કેવો આકાર છે તો કે નળાકાર અને મીઠાઈના લાડુ તો એ કેવો આકાર છે તો કે ગોળ આકાર છે અહીંયા આપણે સ્વાધ્યાય 5 જે છે આપણો પાયાના આકારોની સમજૂતી બરાબર એમાં 5.9 છે અહીંયા આપણે પૂર્ણ થઈ જાય છે અને સ્વાધ્યાય 5 જે આપેલું છે પાયાના આકારોની સમજૂતી એ પણ અહીંયા આપણે પૂર્ણ થઈ જાય છે તો બધા જ વિડિયો જોઈ તમે સ્વાધ્યાય 5 સરસ રીતે તમારી સીડબલ્યુ નોટબુકમાં નોંધી લેશો જેથી કરી આપણે જ્યારે પણ વાંચવાનો સમય મળે ત્યારે આપણે વાંચી શકીએ અને એમાંથી આપણે અભ્યાસ કરી શકીએ જય શ્રી કૃષ્ણ